નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના રોજ કેન્દ્ર સરકાર દ્વારા નવું રાહત પેકેજ થ્રી પોઈન્ટ ઝીરો જાહેર કરવામાં આવેલ છે તો આજે આપણે આ વિડીયોમાં તેના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ બેલાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક નવ રાહત પેકેજ થ્રી પોઈન્ટ ઝીરો જાહેર જેમાં બાર નવી યોજનાઓ કે નિર્ણય કહો તેની જાહેરાત કરવામાં આવેલ છે જે નિર્ણય ગરીબ ખેડૂતો આવાસ યોજના રોજગારી રેશન કાર્ડ વગેરે બાબતોને સંલગ્ન જાહેર કરવામાં આવેલ છે તો આપણે એક પછી એક તમામની વિગતો જોતા જઈએ તો મિત્રો સૌ પ્રથમ છે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના પહેલી ઓક્ટોબર બે હજાર વીસની પાછલી અસરથી અમલ ત્રીસ જૂન બે હજાર એકવીસ સુધી આ યોજના માન્ય ગણાશે ઈપીએફઓ સાથે સંલગ્ન સંસ્થાઓને માસિક પંદર હજાર સુધીનો પગાર ધરાવતા નવા કર્મચારીઓની નિયુક્તિ માટે સબસિડી આપવામાં આવશે અને એક માર્ચ અને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર વીસ વચ્ચે નોકરી ગુમાવનાર કર્મચારીઓને બે વર્ષ સુધી આ યોજનાનો લાભ આપવામાં આવશે તેમાં આગળ વાત કરીએ કે ઈપીએફઓ સાથે સંકળાયેલા પચાસથી ઓછા કર્મચારીઓ ધરાવતી સંસ્થાએ લઘુત્તમ બે અને પચાસથી વધુ કર્મી ધરાવતી સંસ્થાઓને લઘુત્તમ પાંચ નવા કર્મચારી નિયુક્ત કરવા પડશે એક હજારથી ઓછા કર્મચારી ધરાવતી કંપનીના ચોવીસ ટકા ઈ યોગદાનનો બોજ કેન્દ્ર સરકાર ઉઠાવશે અને એક હજારથી વધુ કર્મચારી ધરાવતી કંપનીના કર્મચારીઓના બાર ટકા ઈપીએફ યોગદાનનો બોજ કેન્દ્ર સરકાર દ્વારા ભોગવવામાં આવશે એટલે કે કેન્દ્ર સરકાર તેઓના બાર ટકા ઈપીએફ માટે યોગદાન આપશે ત્યાર પછી નંબર કે હોમ બાયર્સ આવકવેરામાં રાહત તો તેમાં જોઈએ કે ત્રીસ જૂન બે હજાર એકવીસ સુધી સર્કલ રેટ અને એગ્રીમેન્ટ વેલ્યુના તફાવત પર અપાતી દસ ટકા રાહત વધારીને વીસ ટકા કરી આપવામાં આવેલ છે અને મકાનના ફક્ત પ્રાઇમરી વેચાણ પર જ યોજનાનો લાભ મળશે રૂપિયા બે કરોડ સુધીની કિંમત ધરાવનાર રહેણાંક મકાન પર આ લાભ આપવામાં આવશે આવકવેરા કાયદામાં જરૂરી સુધારો સરકાર કરશે અને આવકવેરા કાયદાની ધારા તેતાલીસ સી એ સર્કલ રેટ અને સેલ એગ્રીમેન્ટ વેલ્યુ વચ્ચેના દસ ટકા તફાવતની પરવાનગી આપવામાં આવેલ છે તો આમ હોમ બાયર્સ અને ડેવલપર્સને આવકવેરામાં રાહત આપવામાં આવેલ છે ગ્રામીણ અર્થતંત્રના વિકાસ માટેની જે નિર્ણય છે તેની વાત છે તો તેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર યોજના અંતર્ગત વધારાના દસ હજાર કરોડની ફાળવણી કરવામાં આવેલ છે અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર યોજના અંતર્ગત અત્યાર સુધીમાં એકસો સોળ જિલ્લામાં રૂપિયા સત્તાવન હજાર પાંચસો ને તેતાલીસ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે મનરેગા માટેની ફાળવણી રૂપિયા એક લાખ કરોડને પાર થઈ ગઈ છે તો આમ ગ્રામીણ અર્થતંત્રના વિકાસ માટે પણ એક બહુ મોટો નિર્ણય લેવામાં આવેલ છે ત્યાર પછી ક્રમ નંબર ચાર પર છે કે ખેડૂતોને ખાતર પર સબસિડી તો ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે તે માટે રૂપિયા પાસઠ હજાર કરોડની ખાતર સબસિડી આપવામાં આવનાર છે તો ખેડૂતો માટે આ એક બહુ મહત્ત્વપૂર્ણ નિર્ણય કહી શકાય ત્યાર પછી ક્રમ નંબર પાંચ છે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ રૂપિયા ત્રણ લાખ કરોડની ઈ સી એક પોઈન્ટ જીરો એકત્રીસ માર્ચ બે હજાર એકવીસ સુધી લંબાવાય છે અને ઇ સી ટુ પોઈન્ટ જીરોની સમયમર્યાદા પાંચ વર્ષની રહેશે રૂપિયા બસો પચાસ કરોડ સુધીનું ટર્ન ધરાવતી અને રૂપિયા પચાસ કરોડ સુધીની લોન બાકી હશે તેવી કંપનીઓને વીસ ટકા વધારાની ક્રેડિટ અપાશે અને એમએસએમઇસ બિઝનેસ સંસ્થાઓ વ્યક્તિગત લોન ધારકો અને મુદ્રાના લોન ધારકોને લાભ આપવામાં આવશે ત્યાર પછી ક્રમ નંબર છ પડશે કે પીએલઆઈ સ્કીમનો લાભ વધુ દસ સેક્ટરને અપાશે તો પીએલઆઈ સ્કીમનો લાભ વધુ દસ સેક્ટરને અપાશે અને કુલ રૂપિયા એક પોઈન્ટ છેતાલીસ લાખ કરોડની ફાળવણી કરવામાં આવશે ત્યાર પછી ક્રમ નંબર સાત પર છે કે પીએમ આવાસ યોજના જે શહેરી માટે છે તેના માટેની આ વાત છે તો પીએમ આવાસ યોજના શહેરીમાં રૂપિયા અઢાર હજાર કરોડની ફાળવણી કરવામાં જે અન્વયે બાર લાખ મકાનોનું નિર્માણ શરૂ કરવામાં આવશે અને અઢાર લાખ મકાનનું નિર્માણ પૂરું કરવામાં આવશે અને અઠ્યોતેર લાખ નવા રોજગારનું નિર્માણ કરાશે ત્યાર પછી ક્રમ નંબર આઠ પર છે કે સરકારી ટેન્ડરોમાં કોન્ટ્રાક્ટરોને રાહત એટલે કે સરકારશ્રી દ્વારા જે ટેન્ડરો બહાર પાડવામાં આવે છે તેમાં કોન્ટ્રાક્ટરોને રાહત આપવામાં આવી છે તો તેમાં સરકારી ટેન્ડરમાં અર્નેસ્ટ મની ડિપોઝિટ અને પરફોર્મન્સ સિક્યુરિટીમાં છૂટછાટ આપવામાં આવેલ છે તો કોન્ટ્રાક્ટ માટેની પાંચથી દસ ટકાની પરફોર્મન્સ સિક્યુરિટી ઘટાડીને ત્રણ ટકા કરવામાં આવેલ છે ટેન્ડર માટેની ઈ ચૂકવવાની નહીં રહે અને બિડ સિક્યુરિટી ડિકલેરેશન આપવાનું રહેશે તેવું જાહેર કરવામાં આવેલ છે ત્યાર પછી ક્રમ નંબર નવ ઉપર છે કે કોરોનાની રસીના સંશોધન માટેનો ભંડોળ તો કોરોનાની રસીના સંશોધન માટે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીને રૂપિયા નવસો કરોડની ત્યાર પછી ક્રમ નંબર દસ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેબ ફાઇનાન્સિંગ રૂપિયા એક પોઈન્ટ દસ લાખ કરોડના NIIF સ્ટ્રેટેજીક ઓપોર્ચ્યુનિટી ફંડની રચના કરવામાં આવેલ છે અને આ ફંડની લોન બુક રૂપિયા આઠ હજાર કરોડની છે ડીલ પાઇપલાઇન રૂપિયા દસ હજાર કરોડ અને માર્કેટમાંથી પ્રોજેક્ટ બોન્ડ સહિત રૂપિયા પંચાણું હજાર કરોડ ઊભા કરાશે ત્યાર પછી ક્રમ નંબર અગિયાર પર છે કેપિટલ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સ્ટિમ્યુલસ તો કેપિટલ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ ખર્ચ માટે રૂપિયા દસ હજાર બસો કરોડની વધારાની ફાળવણી કરવામાં આવેલ છે અને ઘરેલું સંરક્ષણ ઉત્પાદન ઔદ્યોગિક રાહતો અને ગ્રીન એનર્જીને આવરી લેવામાં આવેલ છે અને છેલ્લે ક્રમ નંબર બાર પર જોઈએ કે પ્રોજેક્ટ એક્સપોર્ટ માટે પ્રોત્સાહન આપવા પ્રોજેક્ટ એક્સપોર્ટના પ્રમોશન માટે એક્ઝિમ બેંકને રૂપિયા ત્રણ હજાર કરોડની ફાળવણી કરવામાં આવેલ છે તો આમ આ બાર નવા નિર્ણયો જાહેર કરવામાં આવેલ છે જેમાં અલગ અલગ લોકોને લાભ મળનાર છે તો આ પ્રમાણેના જે કેન્દ્ર સરકાર દ્વારા રાહત પેકેજ થ્રી પોઈન્ટ ઝીરોમાં અલગ અલગ બાર નિર્ણય કયો કે યોજના કયો તે જાહેર કરવામાં આવેલ છે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ